हेलो फ्रेंड्स, वेलकम टू सीव एजुकेशन। बोर्ड 2021 में जो मॉडल पेपर आयु एनु सॉल्यूशन अपने विभाग ए नू करी चुक्या छे। आगळना वीडियो में हवे आपणे आ वीडियो नी अंदर जोईशुं सेक्शन बी एटले के विभाग बी नू सॉल्यूशन। चलो शुरुआत करिए। तो नीचेना प्रश्नोना माग्या प्रमाणे गणतरी करी कोईपण नव प्रश्नोना जवाब आपो। बराबर, प्रश्न क्रमांक 25-36 सुधी तमने प्रश्नों आपेला छे, एमांथी मात्र लखवाना केटला छे, नव प्रश्नों जवाब आपवाना छे, कोई पण नव प्रश्न। बराबर, परंतु आपणे आने अंदर बधा प्रश्नों सोल्यूशन करीशुं। चलो पहलो प्रश्न जोईए कि युक्लिडनी भाग प्रविधिनो उपयोग करीने 135 अने 225 गुसा शोधो। आ दाखलो बैठो बैठो चोपड़ीनो पूछ्यो छे। चलो जोईए, तो सौ प्रथम शुं करवानुं युक्लिडनी भाग प्रविधि माटे? तो मोटी संख्या होय पहेला लखवानी, एना बराबर 135। चलो 135 घड़िया में आपणे 225 लावाना छे, तो 135 गुण्या 2 करो तो केटला थई जाय? 270 थई जाय। अहींया तो 225 छे एटले 135 गुण्या 2 नहीं आवे, शुं आवशे? 135 गुण्या 1 प्लस, हवे 135 गुण्या 1 એટલે 135, પરંતુ આપણે કરવાના છે કેટલા? 225। તો હજુ આ બંનેના ગુણાકારમાં કેટલા ખૂટે કે 225 થાય? તો આપણે એ ખૂટે કેટલા, તો બાદબાકી કરી દઈએ। જો 135 0 22માંથી 13 જાય એટલે કેટલા? 9, એટલે કેટલા વધે? 90, તો 90 વધ્યા એટલે કે આ બંનેનો ગુણાકાર પ્લસ 90 એટલે 225 થઈ જાય। આ રીતે હવે પડ્યા, હવે 135 અહીં લખો, એના બરાબર આ જે છેલ્લે હોય અહીં લખો, આનું કશું કરવાનું નહીં। ચલો હવે 90 ગણ્યામાં આપણે કેટલા લાવવાના છે? 135। જો 90 ગુણ્યા 2 કરો તો 180 થઈ જાય, મોટા થઈ જાય, તો 90 ગુણ્યા 1 આમાં પણ કરવા પડશે, તો 90 ગુણ્યા 1 એટલે 90, અને હવે 90માં કેટલા નાખો તો 135 થાય? તો 45। ચલો 90 અહીંયા લાવો, એના બરાબર 45 અહીં લખો, 45 ગુણ્યા કેટલા કરો તો 90 આવે? તો 45 ગુણ્યા 2 કરો એટલે સીધા 90 આવી જાય, એટલે કંઈ ઉમેરવાનું રહેતું નથી, એટલે કેટલા? 0। છેલ્લે 0 જવાબ આવે એટલે આપણો દાખલો પૂરો થઈ જાય। તો અહીંયા જવાબ શું? તો બરાબરની અહીં જે પહેલો અંક હોય એ આપણો જવાબ। તો ગુસા કોનો? 135 અને 225 કેટલો? 45। ઓકે, ક્લિયર? ચલો આગળ જોઈએ અવિભાજ્ય અવયવની રીતથી 76 અને 120 ગુસા અને લસા બંને શોધવાનું છે। અવયવની રીત છે એટલે સૌ પ્રથમ આપણે ત્રણે ત્રણ અંકના અવયવ પાડવા પડે। 120, ચલો અવયવ પાડીએ, 6 ના તો સીધા છે, 2×3 એટલે 2×1, 3×1, 2×3 એટલે 6, અને 72 અવયવ પાડવા હોય, જો અહીંયા પાડી દઈએ આપણે, 72/2 કરો એટલે કેટલા આવે? 36×2 72, 18×2 36, 2×9 18, 3×3 9 અને 3×1 3, એટલે આયા 2 કેટલી વખત આયા? 3 વખત, તો લખો 2×3 ગુણ્યા 3 કેટલી વખત આયા? 2 વખત, તો 3×2 120 અવયવ પાડો, તો 120, ચલો 60×2 120, 2×3 60, 2×15 30, પછી 3×5 15 અને 5×5, ચલો 2 કેટલી વખત આયા? 3 વખત, તો 2×3 ગુણ્યા 3×1 વખત ને 5×1 વખત, 3×1 વખત ગુણ્યા 5×1 વખત, આટલું કરી ગયા પછી હવે સીધું આપણે ગુસા લખશું। ગુસા કોનો કોનો? 76 અને 120, એના બરાબર। ચલો ગુસામાં તમારે શું કરવાનું છે? આમાંથી સરખી આધારવાળું જોવાનું, સરખા આધાર કોના કોના છે? ચલો અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2, એટલે કે 3×2 છે। ઓકે, 3 જુઓ, 3 અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, જે સરખું હોય જોવાનું। હવે આમાંથી નાની ઘાતવાળું લઈ લેવાનું, તો જો આ 2×1 ઘાત, 2×3 ઘાત, 2×3 ઘાત, તો આ 3×3માં નાની ઘાતવાળું કોણ છે? 2×1 ઘાત, તો અહીંયા લખી નાખવાનું 2×1 ઘાત ગુણ્યા, હવે 3 પણ સરખા છે, તો આમાં પણ નાની ઘાતવાળું કોણ છે? જો 3×1 ઘાત, 3×1 ઘાત, આ નાની ઘાત કહેવાય, તો કોઈ પણ 3×1 ઘાત, તો એ 3×1 ઘાત। ચલો સાદુરૂપ આપો, તો 2×1 ઘાત એટલે 2, 3×1 ઘાત એટલે 3, એટલે 2×3 6, એટલે ગુસા કેટલો? 6। હવે લસાની વાત કરીએ, 76 100, એના બરાબર। ચલો લસામાં શું કરવાનું? પહેલાં એક સરખું તો જોવાનું, પરંતુ ઊંધું કરવાનું। સૌથી મોટી ઘાતવાળું કયું? તો 2×3 ઘાતવાળું મોટી ઘાતવાળું છે, તો અહીંયા લખો 2×3 ઘાત ગુણ્યા, 3×3માં મોટી ઘાતવાળું કોણ છે? 2, તો 3×2 ઘાત। હવે બાકી જે રહે છે એ પણ લખી નાખવાનું, જો 2×2 પૂરી કરી નાખી, 3×2 પૂરી કરી નાખી, હવે કોણ રહે છે? 5, તો અહીંયા લખી નાખો 5, જેટલા પણ હોય એટલા, તો 5×1 ઘાત, આનું સાદુરૂપ આપો એટલે 2×2 4×4 8, 3×3 9×5, ચલો 8×9 72×5, અને 72×5 એટલે 5×2 10, વધ્યા 1, 5×3 35 1×36, એટલે કેટલા આવ્યા? 360। ત્યાર પછી જોઈએ દાખલા નંબર 27। એક દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 1 છે। શૂન્યનો સરવાળો આપેલો છે 4, એટલે શૂન્યનો સરવાળો એટલે શું કહેવાય? આલ્ફા પ્લસ બીટા, એના બરાબર કેટલા? 4, અને ગુણાકાર
एक छे એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું સૂત્ર આપણે જોડે છે કયું તો કે k કૌંસમાં x² આલ્ફા + બીટા કૌંસ પૂરો x + આલ્ફા ઇન્ટુ બીટા ચલો બસ આની અંદર કિંમત મૂકી દો ચલો k m ના m x² m ના m ઓછા આલ્ફા વત્તા બીટા કેટલો છે 4 અહીંયા x प्लस आल्फा इंटू बीटा के लिए एक तो अँ मूकी दो एक थोड़ा सादू रूप आप दिए तो के काउंस में एक्स स्क्वेर माइनस चार गुणिया एक्स एट चार एक्स प्लस एक आप जवाब से ओके चलो अठावीसमो समांतर श्रेणी दस सात चार अने छेक माइनस बासठ में छेले थी प्रथम पद तरफ अग्यारमो पद शोधो आ बाजू थी अग्यारमो पद नहीं शोधवानो पाछळ थी अग्यारमो पद शोधवानो छे तो જ્યારે પણ તમારે આવો દાખલો પૂછાય કે છેલ્લેથી ગમે તે નંબરનું પદ શોધવાનું કીધું અહીંયા બાર કીધા હોય અત્યારે કીધા ગમે તે કીધા હોય પણ છેલ્લેથી જ્યારે કીધું હોય ત્યારે શું કરવાનું આ સમાંતર શ્રેણીને ઊંધી લખી નાખવાની કેવી રીતે ઊંધી તો જુઓ છેલ્લે 62 છે તો પહેલા 62 લખવાના ડોટ 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 પછી શું 4 આવે પછી શું 7 આવે પછી શું 10 આવે સમાંતર શ્રેણી આમ લખો કે આમ લખો સમાંતર શ્રેણી એ સમાંતર શ્રેણી જ છે હવે હવે તમારું એ શું થાય તો એ થાય માઇનસ 62 चलो क्या नंबर नु शोधवानु छे तो n बराबर 11 हवे d d केटलो तो d એટલે તફાવત તો જો આની અંદર જ્યારે તફાવત કરતા ત્યારે શું થાય 7 ઓછા 10 7 ઓછા 10 એના બરાબર માઈનસ 3 આમ જો ગોઠવેલી હોય સમાંતર શ્રેણી તો માઈનસ 3 તફાવત થાય પરંતુ હવે આપણે સમાંતર શ્રેણી બદલાઈ નાખી છે તો અહીંયા તો બીજું પદ નથી પણ અહીંયાથી લઈએ d જો 7 ઓછા 4 7 ઓછા 4 બરાબર 3 એટલે પ્લસ 3 આવે કેટલો चलो हम किमत मूकी दी आप क्या नंबर पर शोधवा अगियार एना बराबर ए अगियार नु सूत्र शू ए प्लस दस डी अँ अगियार तो अँ दस लखो दे चलो ए के माइनस 62 प्लस 10 डी के डी 3 चलो माइनस 62 प्लस 10 गुणिया 3 एट्ले 30 माइनस 62 ने प्लस 30 एट बाद बाकी थे 62 में 30 जाए के रहे 32 मोटी संख्या कई माइनस तो अँ लखो माइनस जवाब के माइनस 32 त्यार पछी जोईए 29 सरवाळो शोधो 34 32 30 प्लस डॉट 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 ने 10 सुधी तो आनी अंदर एवुं नथी कीधुं के केटला पदनो सरवाळो शोधवानो फक्त एवुं आपी लीधुं के सरवाळो शोधो तो सौप्रथम ज्यारे आवी रीतना दाखलो होय त्यारे आपणे खबर होवी जोईए के आनी अंदर पद केटला छे बराबर तो आनी अंदर पहेलुं आपणे पद शोधवानुं थाय तो पद शोधवा माटे सूत्र शुं ए एन बराबर ए वत्ता एन माइनस वन ने डी आपणे एन शोधवानो छे चलो एन शोधवो होय तो ए एन नी किंमत खबर होवी जोईए तो ए एन एटले छेल्लुं पद केटला छे 10 तो अहींया लखो 10 पछी ए खबर होवी जोईए ए एटले प्रथम पद केटला 34 पछी डी खबर होवी जोईए डी एटले शुं जो 32 ओछा 34 बीजा पद माथी प्रथम पद बाद तो 32 माथी 34 जाय केटला रहे माइनस 2 चलो किंमत मूकी दीए ए एन एटले केटला 10 एना बराबर ए एटले 34 प्लस एन आपणे शोधवानो थशे अने डी एटले माइनस સાદું રૂપ 34 આ બાજુ લાવો તો 10 ઓછા 34 એના બરાબર ચલો માઇનસ 2 આની સાથે ગુણાય એટલે માઇનસ 2n થાય 2 આની સાથે ગુણાય એટલે 2 એકા 2 પરંતુ માઇનસ માઇનસ પ્લસ એટલે આવી રીતના થયું ચલો 10 માંથી 34 જાય કેટલા રહે માઇનસ 24 હવે 2 આ બાજુ આવે એટલે માઇનસ 2 એના બરાબર માઇનસ 2n બરાબર સાદું રૂપ જ છે ચલો માઇનસ 24 માઇનસ 2 માઇનસ 26 એના બરાબર માઇનસ 2n બંને બાજુ માઇનસ એટલે પ્લસ થઈ જશે અને 2 ભાગાકારમાં આવશે એટલે ફાઇનલી શું આવશે એન બરાબર 26 ભાગ્યા 2 અને 26 ભાગ્યા 2 એટલે કેટલા 13 તો 13 પદોનો સરવાળો શોધવાનો છે હવે આપણે સરવાળાનો સૂત્ર મૂકી દઈએ તો Sn બરાબર n બાય 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ને ડી ઓકે ચલો S હવે કેટલા પદોનો 13 પદોનો તો અહીંયા 13 લખી દો n ભાગ્યા 2 એટલે n એટલે 13 ભાગ્યા 2 2 ગુણ્યા a a એટલે અહીંયા જો 10 અરે સોરી 34 પ્લસ n n એટલે 13 ઓછા 1 અને d એટલે કેટલો માઇનસ 2 સાદું રૂપ આપો તો 13 2 વડે ભગાતા નથી તો એમને એમ લખી દઈએ 13 ભાગ્યા 2 અંદર સાદું રૂપ આપીએ તો 2 ગુણ્યા 34 કેટલા થાય 68 વત્તા 13 ઓછા 1 એટલે કેટલા 12 અને માઇનસ 2 એમના એમ હવે આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો 13 ભાગ્યા 2 એમના એમ 68 હવે જુઓ આ બંનેનો ગુણાકાર 12 તો 24 થાય પરંતુ પ્લસ માઇનસ માઇનસ ઓકે ચલો 13 ભાગ્યા 2 કૌંસમાં 68માંથી 24 જાય તો 8માંથી 4 જાય તો 4 અને 6માંથી 2 જાય તો 4 ચલો હવે 13 ગુણ્યા 22 દૂ 44 એટલે કેટલા આવ્યા 22 13 ગુણ્યા 22 કરવાનો રે ચલો 13 ગુણ્યા 22 કરી દઈએ 13 ગુણ્યા 22 કેટલા તો 2 તરી 6 2 તરી 6 અને 8 અને 2 એકા 2 286 એટલે 286 આ આપણો જવાબ છે
ત્રીસમા નંબરનો જોઈએ તો આની અંદર કોષ્ટકમાં જોઈને કિંમત મૂકવાની છે. તો સૌ પ્રથમ બે એક વખત દાખલો લખી નાખીએ. 2 tan² 45 અંશ પ્લસ cos² 30 અંશ માઇનસ sin² 60. ચાલો કિંમત મૂકીએ. બે હવે આનો વર્ગ છે તો અહીંયા વર્ગ કર્યો. હવે 10 45 ની કિંમત કેટલી? 1, તો 1 લખી. પ્લસ આની અંદર પણ વર્ગ છે તો અહીં વર્ગ લખો. cos 30 ની કિંમત કોષ્ટકમાં જોશો તો √3/2 ઓછા, આની અંદર પણ વર્ગ છે. sin 60 ની કિંમત જોશો એ પણ √3/2. ઓકે ચલો હવે સાદું રૂપ આપીએ તો 2 1 નો વર્ગ 1 × 1 પ્લસ √3 નો વર્ગ કેટલો? ખાલી 3. 2 નો વર્ગ કેટલો? 4. ઓછા √3 નો વર્ગ કેટલો? 3. 2 નો વર્ગ કેટલો? 4. 2 × 2 એટલે 2 પ્લસ 3/4 માઇનસ 3/4 0, એટલે જવાબ આપણો ફાઇનલ શું આવે? 2. ચલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 31. એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજી વર્તુળની છેદિકા હોય, તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. ચલો હવે જુઓ, આની અંદર એક વર્તુળ દાખલા તરીકે આ વર્તુળ દોર્યું. હવે એક શું હોય? એક સ્પર્શક હોય તો એ આ સ્પર્શક દોરો, અને બીજી વર્તુળની છેદિકા હોય, પરંતુ એ છેદિકા એવી રીતે દોરવાની કે આ રેખાને સમાંતર છે, આ સ્પર્શકને સમાંતર થાય, તો એ આમ દોરે. રેડી? તો આ બંને સમાંતર થાય એવી આકૃતિ આપણે દોરવાની છે, પરંતુ શે નથી, પરિકરથી મદદથી દોરવાની છે. તો સૌપ્રથમ શું કરવાનું? પરિકર લેવાનું અને એક વર્તુળ દોરવાનું. તો અહીંયા વર્તુળ દોરી દેવાનું. ઓકે, સેન્ટર અહીંયા હોય. હવે શું કરવાનું? ફૂટપટ્ટીની મદદથી એક છેદિકા દોરી દેવાની, દાખલા તરીકે દોરી દીધી. ઓકે, અહીંયા નામ આપો એ, અહીંયા નામ આપો બી. હવે આપણે શું કરવાનું છે? અહીંયા એક પોઈન્ટ લેવાનું છે. તો એ પોઈન્ટ કેવી રીતના લેવાનું તો સમજો. પરિકર તમારે અનુકૂળ ત્રિજ્યા રાખવાની, અહીંયા કેન્દ્ર રાખવાનું, એક ચાપ ઉપર મારવાનું. માર્યો એટલું ને એટલું માપ લઈ કેન્દ્ર અહીંયા રાખી એક ચાપ આમ મારવાનો, એટલે તમારે પછી ફૂટપટ્ટીની મદદથી આમ લાઈન દોરવાની. એટલે અહીંયા કંઈક લાઈન આવશે તમારે, બરાબર આ પોઈન્ટ તમને મળશે, એટલે આ બંને સરખા ભાગ થશે. આપણે આનો શું કર્યો કહેવાય? દ્વિભાજક દોર્યો કહેવાય, લંબ દ્વિભાજક દોર્યો કહેવાય. બરાબર, આટલું થઈ ગયા બાદ હવે શું કરવાનું? આપણે આ લાઈન દોરવાની છે, પરંતુ ફૂટપટ્ટીની મદદથી ડાયરેક્ટ દોરી દેવાનું નહીં, હજુ આપણે કંઈ કરવું પડશે. શું કરવાનું? હવે જુઓ, અહીંયા કેન્દ્ર રાખવાનું પરિકરનું, અનુકૂળ માપ લઈ એક ચાપ આમ મારવાનો, એક ચાપ નીચે મારવાનો. રેડી? ફરી કહું, જુઓ, અહીંયા કેન્દ્ર રાખવાનું, અનુકૂળ માપ લઈ એક ચાપ અહીંયા, એક ચાપ નીચે. આટલું થઈ ગયા બાદ તમારે પરિકર આટલું સેટ કરી દેવાનું. જુઓ, આટલું સેટ કરવાનું, પછી અહીંયા કેન્દ્ર રાખવાનું પહેલાં, અને પરિકરની મદદથી આમ ચાપ મારવાનો, એટલું ને એટલું માપ લઈ અહીંયા કેન્દ્ર રાખી આમ ચાપ મારવાનો. ચલો આ પ્રોસેસ ફરી એકવાર કહું છું. આટલું પરિકર સેટ કરવાનું, આટલું સેટ કર્યા બાદ અહીંયા કેન્દ્ર રાખવાનું એક ચાપ અહીંયા, અહીંથી કેન્દ્ર રાખીને એક ચાપ અહીંયા. આટલું થઈ ગયા પછી ફૂટપટ્ટી લઈ અને અહીંયાથી આમ સીધી લાઈન દોરી નાખવાની. તો આ તમારી થઈ ગયા સમાંતર રેખા. બસ આટલી આકૃતિ દોરવાની છે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 32. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ એ, તો એક વર્તુળ દોરો. આ વર્તુળનું કેન્દ્ર અને કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર આવેલું એક બિંદુ, દાખલા તરીકે અહીંયા આવેલું છે. આનું માપ કેટલું છે? 5 સેન્ટીમીટર. બિંદુ એ થી દોરેલો સ્પર્શક, એક સ્પર્શક દોરી દો, નીચે પણ દોરાય ઉપર પણ દોરાય, બરાબર અહીંયા સ્પર્શક દોરી દો. સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર, એટલે આનું માપ 4 સેન્ટીમીટર છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો. હવે આ થઈ વર્તુળની ત્રિજ્યા, એટલે આ પ્રકારે તમારે આકૃતિ દોરી નાખવાની. નામ આપી દેવાના ઓ, અહીંયા એ આપેલો છે એ લખી દઈએ. ઓકે ચલો, આટલું થઈ ગયા બાદ આપણે આ માપ શોધવાનો, ઓ બી શોધવાનો છે. હવે આ એક કાટકોણ ત્રિકોણ બને છે, કારણ કે અહીંયા 90 નો ખૂણો હોય, તો આ એનો કર્ણ થયો. તો આની અંદર પાયથાગોરસનું સૂત્ર લગાડી દો. તો ઓ એનો વર્ગ ભૂલથી આમ જોઈએ અને કર્ણ લખી નાખવાનો નહીં, 90ના ખૂણાની સામેનો કર્ણ હોય, બરાબર. એટલે ઓ એનો વર્ગ બરાબર બાકીની બે બાજુ કઈ ગઈ? એક ઓ બી, તો ઓ બી નો વર્ગ પ્લસ બીજી કઈ? એ બી, એ બી નો. ચલો કિંમત મૂકીએ સૂત્રમાં. ઓ એટલે 5, તો 5 નો વર્ગ એના બરાબર ઓ બી. ઓ બી કેટલો એ શોધવાનો થશે, તો ઓ બી નો વર્ગ એમના એમ પ્લસ એ બી એટલે કેટલો? 4 નો વર્ગ. ચલો 5 નો વર્ગ એટલે 25, ઓ બી નો વર્ગ એમના એમ વત્તા 4 નો વર્ગ કેટલો? 16. ચલો 16 આ બાજુ આવે એટલે શું લખાય? 25 - 16 એના બરાબર ઓ બી નો વર્ગ. અને 25માંથી 16 જાય એટલે કેટલા રહે? 9. તો 9 બરાબર ઓ બી નો વર્ગ. ઓ બી નો વર્ગ બરાબર જો 9 હોય તો ઓ બી બરાબર કેટલા થાય? અહીંથી વર્ગ દૂર કર્યો તો 9 નું વર્ગમૂળ કેટલું? 3. તો ઓ બી બરાબર કેટલા? 3 સેન્ટીમીટર. ત્યારબાદ જોઈએ 33 નંબર.
કે બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. જ્યારે બે સમકેન્દ્રીવાળા દાખલા હોય ત્યારે તમારે બે સમકેન્દ્રી વર્તુળ પહેલાં દોરી નાખવાના, એટલે કે આ એક વર્તુળ એની અંદર બીજો વર્તુળ દોરી નાખવાનો. સમકેન્દ્રી એટલે એક જ કેન્દ્રથી બે વર્તુળ દોરેલા હોય, બરાબર. ચલો આટલું થઈ ગયા બાદ હવે તમારે શું કરવાનું, એક જીવા દોરી દેવાની કે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે, એટલે કે આ એક જીવા દોરી દેવાની. આમ આ રીતે એક લાઈન દોરવાની. હવે શું કરવાનું છે કે ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. જો 5 એ મોટું છે એટલે કે મોટા વર્તુળની ત્રિજ્યા, એટલે અહીંથી આમ લાઈન દોરવાની, આનું માપ છે 5. નાના વર્તુળની ત્રિજ્યા કેટલી, 3 સેન્ટીમીટર. તો અહીંયા લખો 3, એટલે આ 3થી. તો શોધવાનું શું, અહીંથી અહીં સુધીનું માપ શોધવાનું છે. એટલે કે અહીંયા એ કહી દો, અહીંયા બી કહી દો, તો એ બી આપણે શોધવાનો છે. અહીંયા ઓ કહી દો, બરાબર. હવે અહીંયા એક પોઈન્ટ છે અને એમ કહી દો, બરાબર. ચલો એ બી શોધવો તો ડાયરેક્ટ મળે નહીં, પહેલાં આ ટુકડો શોધવો પડે. અને આ ટુકડો એ આની અંદર કાટકોણ ત્રિકોણની અંદરની એક બાજુ છે. આ મળી જાય તો એનો ડબલ કરો એટલે આખું થઈ જાય, કેમ કે આ બે અડધા અડધા હોય. ચલો શું કરશું, પહેલાં આપણે પાયથાગોરસનો પ્રમેય મૂકી આ 90નો ખૂણો છે અને આપણે એ એમનું માપ શોધી નાખશું. તો શરૂઆત ક્યાંથી કરશું, ઓ એ સ્ક્વેર, ઓ એ સ્ક્વેર બરાબર એ એમ સ્ક્વેર પ્લસ ઓ એમ સ્ક્વેર. ઓકે, ચલો ઓ એ એટલે 5, તો 5નો વર્ગ બરાબર એ એમ. એ એમ શોધવાનો થશે તો એ એમનો વર્ગ એમના, ઓ એમ એટલે કેટલા, 3નો વર્ગ. ચલો 5નો વર્ગ 25, એના બરાબર એ એમનો વર્ગ એમના એમ પ્લસ 3નો વર્ગ કેટલો, 9. ચલો 25 9 આ બાજુ આવે એટલે ઓછા 9, એના બરાબર એ એમનો વર્ગ. ચલો 25માંથી 9 જાય કેટલા રહે, 16 રહે, તો 16 બરાબર એ એમનો વર્ગ. જો 16 બરાબર એ એમનો વર્ગ હોય માટે એ એમ બરાબર 16નું વર્ગમૂળ કેટલું, 4. આનું માપ કેટલું આવ્યું, 4. તો આ પણ કેટલું હોય, 4, એટલે 4 ને 4 8 થાય. તો કેવી રીતે લખીશું, તો જો એ બી બરાબર એ એમના ડબલ, એટલે કે 2 ગુણ્યા એ એમ. તો એ બી બરાબર 2 ગુણ્યા એ એમ એટલે કેટલું, 4. તો એ લખી દો 4, તો એ બી બરાબર કેટલા, 8. આવી રીતે લખવાનું. ત્યાર પછી જોઈએ 34, કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતો લંબઘનનું પૃષ્ઠફળ શોધો. હવે આની અંદર શું કીધું છે કે બે ઘન પૈકી પ્રત્યેકનું, એટલે દાખલા તરીકે એક ઘન એટલે સમઘન કીધો છે અહીંયા, એ આ સમઘન. આવા કેટલા છે, 2 છે. બે બંને કેવા છે, સરખા છે, કારણ કે બંનેનું ઘનફળ આપેલું છે 64, બરાબર. ચલો ઘનફળ આપેલું છે 64, હવે બધી બાજુના માપ કેવા હોય, સરખા હોય, એટલે કે સમઘનનું ઘનફળ એલનો ઘન બરાબર કેટલા આપેલા છે, 64, બરાબર. આ સૂત્ર છે એલનો ઘન. હવે એલનો ઘન બરાબર તમને એટલે કે ઘનફળ આપેલું છે, તો એલ બરાબર કેટલા થાય, જો હવે 64નું ઘનમૂળ, તો કોનો ઘન 64 થાય, તો 64 16 ચોક 64 એટલે કેટલા આવે, 4. તો આ સમઘનની જે બાજુઓ જે છે એનું માપ કેટલું છે, 4, એટલે કે આ લાઈનનું 4 માપ, આનું 4, આનું 4, બાકીના બધા જે છે એ 4 4 હશે. આનું માપ પણ 4, આનું માપ પણ 4 અને આનું માપ પણ 4. હવે શું કરવાનું છે, આ બંનેને ભેગા કરી દેવાના છે. ભેગા કરો ત્યારે કેવી આકૃતિ થાય જુઓ, આ પ્રકારે હતું. બરાબર, હવે જોડી દીધા એટલે આ પ્રકારે બન્યું, બરાબર. આ બે જોડી દીધા. ચલો શેમાં ફેરફાર થયો, જુઓ આ તો 4 જ રહેશે, આ ઊભું એ પણ 4 રહેશે. અહીંયા 4 હતું અને અહીંયા 4 થયું, એટલે આખું થયું ત્યારે આ માપમાં વધારો થયો. તો આ કેટલા થઈ ગયા, 8 થઈ ગયા. આ તો 4 જ રહેશે, આ 4 રહેશે, બરાબર. એટલે હવે આપણે આ જે પદાર્થ બન્યો છે એનું શું શોધવાનું છે, પૃષ્ઠફળ. અને આ એક કેવો પદાર્થ છે, લંબઘન છે, લંબચોરસ જેવો છે. તો આની અંદર આપણે શું લખશું કે બનતા લંબઘનનું માપ, બરાબર. ચલો એમાં તો એલ બી એચ આવશે, એલ બી અને એચ. એલ એટલે લંબાઈ, બી એટલે પહોળાઈ, એચ એટલે ઊંચાઈ. ચલો એલ એટલે લંબાઈ કેટલું લાંબુ છે, તો હવે કેટલું હતું, 4 હતું, અરે સોરી અહીંયા 4 હતું, આ 4, તો હવે કેટલું થયું, 8 થયું. તો અહીંયા લખો 8 સેન્ટીમીટર. બી એટલે પહોળાઈ, પહોળાઈ કેટલી છે, તો જો આ પહોળાઈ કેટલી છે, 4, કેમ કે આ ભાગ તો બદલાવાનો નથી, આનો જે છે એ જ એઝ ઇટ રહેશે, તો 4 સેન્ટીમીટર. ઊંચાઈ એટલે ઊંચો, ઊંચાઈમાં પણ કોઈ ફેરફાર નથી થયો, તો એ કેટલા, 4 સેન્ટીમીટર. હવે આનું પૃષ્ઠફળનું સૂત્ર, તો લંબઘનનું પૃષ્ઠફળ બરાબર, ચલો એનું સૂત્ર શું, 2 કૌંસમાં એલ બી ગુણ્યા બી એચ, અરે સોરી એલ બી પ્લસ બી એચ પ્લસ એચ એમ, બરાબર. આ એનું સૂત્ર છે. ચલો 2 કૌંસમાં એલ ગુણ્યા બી એટલે કે 8 ગુણ્યા 4, 8 ગુણ્યા 4 પ્લસ બી ગુણ્યા એચ, 4 ગુણ્યા 4, અહીં લખો 4 ગુણ્યા 4,
एच एल એટલે કે 4 ગુણ્યા 8 8 ગુણ્યા 4 સોરી 4 ગુણ્યા 8 ચલો આટલું થઈ ગયું ચલો 2 કૌંસમાં ગુણાકાર કરો 8 6 32 પ્લસ ચોકે ચોકે 100 પ્લસ 4 8 32 હવે સરવાળો કરી દો 2 કૌંસમાં 32 ને 32 કેટલા થાય 64 અને 64 ને 16 કેટલા થાય 80 અહીંયા લખો 80 2 ગુણ્યા 80 એટલે 160 સેન્ટીમીટર અહીંયા શું સૂત્રમાં કીધું છે પૃષ્ઠફળ પૃષ્ઠફળના એકમ કયો આવે સ્ક્વેર એટલે લંબઘન જે છે એનું પૃષ્ઠફળ કેટલું હશે 160 સેન્ટીમીટરનો વર્ગ પછી જોઈએ 35 નંબર કે વિદ્યાર્થીઓનો એક સમૂહે એક વસ્તીના 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો તેમાંથી પરિવાર સભ્યોની સંખ્યા માટે નીચેનું આવર્તી કોષ્ટક બનાવ્યું હવે જે બનાવ્યું હોય આપણે અહીંયા આપેલું છે શોધવાનું છે એ જોઈ લઈએ પહેલાં માહિતીનો બહુલક શોધવાનો છે બરાબર અને આ રકમ છે તો સીધું કંઈ દાખલો બીજો કંઈ સમજવાની જરૂર નથી સીધું સૂત્ર મૂકું દાખલો ગણી નાખો એટલે ટાઈમ બગડે નહીં ચલો શરૂઆત કરીએ તો સૂત્ર શું બહુલકનું તો બહુલક બરાબર બહુલક બરાબર ચલો સૂત્ર શું એલ પ્લસ કૌંસની અંદર એફ વન માઇનસ એફ ઝીરો ભાગ્યા 2F1 માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ કૌંસ પૂરો ગુણ્યા એચ આ એનું સૂત્ર છે આની અંદર જોઈને કિંમત લખીએ ચલો કેવી રીતના તો સૌપ્રથમ શું છે એલ એલ એટલે હવે જો આની અંદર બહુલક કીધું છે તો આ જે છે ને આવૃત્તિ એ આવૃત્તિમાં સૌથી મોટી સંખ્યા કઈ તો કે 8 એનો વર્ગ કયો 3 થી 5 તો એમાં નાની સંખ્યા કોણ 3 તો એ આપણો એલ થશે શું કરવાનું સૌથી મોટી સંખ્યા એનો વર્ગ જે છે એમાંથી નાની સંખ્યા કોણ 3 તો 3 અધસીમાં બરાબર ચલો હવે એફ વન બીજો શું છે એફ ટુ છે અને એક એફ ઝીરો છે અને એક એચ છે બરાબર આટલી કિંમતો છે ચલો એફ વન હવે આપણે જે ગોળ રાઉન્ડ કર્યું એને જ તમારે એફ વન કહી દેવાનું એટલે મોટી સંખ્યા હોય એને જ એફ વન કહેવાનું ચલો એફ વન એટલે 8 હવે ચલો એકની આ બાજુ આવે એટલે નીચેની તરફ આવે એટલે શું થાય એક પછી શું આવે આ બાજુ 0 આવે અને એક પછી શું આવે 2 આવે ચલો 0 એટલે આ અંક 7 એટલે એફ 0 કેટલા 7 એફ 2 2 એટલે આ બાજુ એટલે કેટલા 2 ખબર પડી ગઈ પહેલાને શું કહેવાનું 1 કહી દેવાનો આ બાજુ જો એટલે 2 આવે આ બાજુ તો 0 0 ની સંખ્યા આ અને 2 ની સંખ્યા આ હવે એચ એચ એટલે કેટલાની ગેપ છે જો 1 પછી 3 3 થી 5 5 થી 7 તો દેખાય છે તું 2 2 ની ગેપ છે તો અહીંયા લખી નાખો 2 આ બધી કિંમતો આની અંદર મૂકી દો ચલો એલ એટલે કેટલા 3 વત્તા એફ વન એફ વન કેટલો 8 ઓછા એફ ઝીરો કેટલો 7 ભાગ્યા 2 કૌંસમાં એફ વન એટલે કે 8 ઓછા એફ ઝીરો 7 ઓછા એફ ટુ 2 કૌંસ પૂરો એચ એટલે 2 ચલો આનું સાદું રૂપ આપીએ તો 3 એમને એમ લખીએ 3 વત્તા 8માંથી 7 જાય તો કેટલા રહે 1 ભાગ્યા 2 ગુણ્યા 8 એટલે 2 8 16 16માંથી 7 જાય તો કેટલા રહે 9 અને 9માંથી 7 જાય કેટલા રહે અરે સોરી 9માંથી 2 જાય કેટલા રહે 7 તો અહીંયા લખી નાખો 7 ગુણ્યા ચલો 3 વત્તા 1 ગુણ્યા 2 એટલે 2 ભાગ્યા 7 ચલો આનું સાદું રૂપ આપો 7 તરી 21 21 ને 2 23 23 ભાગ્યા 7 23 નો ભાગાકાર તમે 7 વડે કરશો જે જવાબ આવે તમારો જવાબ છે પછી જોઈએ દાખલા નંબર 36 છેલ્લો દાખલો સંભાવનાનો દાખલો છે બરાબર એક થેલામાં લાલ ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે તેણે પસંદ કરેલ દડો પીળો હોય એની સંભાવના શોધો અને લાલ હોય એની સંભાવના કેટલી થાય બરાબર ચલો સૌ પ્રથમ આપણે સંભાવનાનું સૂત્ર લખી નાખીએ તો સંભાવનાનું સૂત્ર શું ઘટના એની સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ આ એનું સૂત્ર છે બરાબર સૂત્ર એક જ વખત લખવાનું દાખલાની અંદર બાકીના દાખલા ગણી નાખવાના ચલો પહેલો પ્રશ્ન શું કહે છે પીળો હોય એની સંભાવના તો તેણે પસંદ કરેલ છે દડો પીળો હોય એની સંભાવના દડો પીળો હોય તેની સંભાવના બરાબર ચલો હવે સમજીએ દાખલો કે લાલ ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે એટલે 3 દડા છે એટલે એક લાલ હશે એક ભૂરો હશે ને પીળો હશે બરાબર એ આવી રીતે આની અંદર 3 જ દડા છે એક લાલ એક ભૂરો અને એક પીળો આપણે શેને શોધવાનો છે પીળા દડાની ચલો પીળા દડાની અંદર કેટલા છે 1 છે એટલે શક્ય પરિણામ કેટલું થયું 1 દડો નીકળવાનો 1 જ કાઢવાનો છે અને પીળો દડો કેટલો છે 1 જ છે તો અહીંયા લખો 1 હવે કુલ પરિણામ તો અંદર કેટલા દડા હતા તો કે 3 તો આ એનો જવાબ ફરી એકવાર કે પીળા દડા કેટલા છે તો 1 કેટલામાંથી દડો કાઢવાનો છે તો કે 3માંથી આ જવાબ થઈ ગયો ચલો બીજો દાખલો જોઈએ દડો લાલ હોય એની સંભાવના લાલ હોય તેની સંભાવના
चलो लाल दड़ा कितना है तो के एक दड़ो लाल है तो एक लखो केटला माथी दड़ो काढ़वानो छे तो के त्रण माथी तो अहीं लखी दो त्रण तो बने ना जवाब सेम ज छे आ आपणो जवाब छे बराबर तो आ हतो मित्रों विभाग बी नो संपूर्ण सोल्यूशन तमे विभाग ए नो सोल्यूशन ना जोयो तो आगळना वीडियो में आपणे विभाग ए नो सोल्यूशन कर्यु छे हजु पण तमने आनी अंदर कोई प्रश्न होय अथवा तो कोई पण तमने दाखलो ना आवडतो होय तमे मूंझवण अनुभवता होय तो अमारी साथे व्हाट्सएप में जोड़ाओ अमारो व्हाट्सएप ग्रुप नी लिंक डिस्क्रिप्शन में मुकेली छे एमां जई अने जॉइन थो थैंक यू।